નમસ્તે વિદ્યાર્થીઓ, આની પહેલા આપણે 8મા ધોરણમાં ત્રીજું ચેપ્ટર ભણી ગયા, અલ્ગોરિધમ અને ફ્લોચાર્ટ. અલ્ગોરિધમ અને ફ્લોચાર્ટ ભણ્યા, એના ઉપરથી જ આ ચેપ્ટર છે. આ ચેપ્ટર ચોથું ચેપ્ટર છે, જેનું નામ છે સી ભાષાનો પરિચય ભાગ 1. હવે આપણે આમાં ભણીશું સી ભાષાના પરિચયમાં શું છે. તો પહેલું છે પ્રોગ્રામિંગ ભાષા. પ્રોગ્રામિંગ ભાષા આની પહેલા આપણે આગળના ત્રીજા ચેપ્ટરમાં જોયું કે પ્રોગ્રામ એટલે શું. તો અહીંયા ફરી એક વખત જોઈ લઈએ પ્રોગ્રામ એટલે શું. તો ક્રમબદ્ધ સૂચનાઓના સમૂહને પ્રોગ્રામ કહે છે. જે તમારી જે પણ જે સૂચનાઓ છે એનો જે સમૂહ છે એને પ્રોગ્રામ કહેવાય છે. એના પછી જોઈએ પ્રોગ્રામિંગ. તો પ્રોગ્રામિંગ એટલે શું, એ જે સૂચનાઓનો સમૂહ હતો એને લખવાની પ્રક્રિયાને, ક્રમબદ્ધ સ્વરૂપે લખવાની પ્રક્રિયાને પ્રોગ્રામિંગ કહે છે. તમારી જોડે જે સૂચનાઓ છે એ સૂચનાઓને લખવાની પ્રક્રિયાને પ્રોગ્રામિંગ કહે છે. એના પછી એ પૂર્વ નિર્ધારિત નિયમો ધરાવે છે. તમને થશે પૂર્વ નિર્ધારિત નિયમો એટલે શું. તો એમાં જોઈએ કે ઉદાહરણ તરીકે તમે સ્કૂલે જતા હો તો સ્કૂલના અમુક નિયમો હશે. કેવા નિયમો, કે ટાઈમાં આવવાનું, કે આઈ કાર્ડ પહેરવાનું, બૂટ મોજામાં, સ્કૂલના કપડામાં, આ નિયમો હશે. તો સેમ અહીંયા પણ આ નિયમો ધરાવે છે. એના ઉદાહરણમાં છે લોગો. લોગો આપણે 5મા ધોરણમાં ભણી ગયા. એના પછી એસટીએમએલ. એસટીએમએલ તમે ભણ્યા 7મા ધોરણમાં. એના પછી 8મામાં ભણવાનું છે તમારે સી, સી પ્લસ પ્લસ અને જાવા. એ તમે આગળ 10મા અને 12મામાં ભણશો. એના પછી નવો ટોપિક છે પ્રોગ્રામિંગની લાક્ષણિકતા. પ્રોગ્રામની લાક્ષણિકતામાં પહેલું છે અર્થપૂર્ણ અને સુનિશ્ચિત. તમે જે પણ કંઈ લખો છો, જે પણ વર્ક કરો છો એનો પ્રોપર અર્થ હોવો જોઈએ અને એક નિશ્ચિત પ્રકારે હોવું જોઈએ. એના પછી છે ચોક્કસ પ્રકારે વ્યાખ્યાયિત કરેલું હોવું જોઈએ. તમે જે પણ કંઈ લખ્યું છે એ ચોક્કસ પ્રકારે વ્યાખ્યાયિત હોવું જોઈએ. એના પછી છે માત્ર એક જ અર્થ થાય તે જરૂરી છે. ઘણી વખત એવું થતું હોય છે કે અમુક વસ્તુના 2, 3, 4, 5 મતલબ નીકળતા હોય છે. તો એવું આમાં ના હોવું જોઈએ. આમાં એક જ અર્થ નીકળે તેવું જરૂરી છે. એના પછી છે સૂચનાઓનો યોગ્ય પ્રકારે અમલ થવો જોઈએ. તમે જેટલી સૂચનાઓ લો છો એનો સ્ટેપ બાય સ્ટેપ અમલ થવો જોઈએ. એના પછી છે શૂન્ય કે તેથી વધુ ઇનપુટ આપી શકે તેવું, મતલબ કે આમાં શૂન્ય કે તેથી વધારે ઇનપુટ હોવું જરૂરી છે. શૂન્ય આમાં ચાલશે નહીં. એના પછી છે એવી જ રીતના એક કે તેથી વધારે આઉટપુટ આપી શકે તેવું, એક અથવા તો એનાથી વધારે આઉટપુટ આપી શકે તેવું હોવું જોઈએ. અને એના પછી છે સૂચનાઓના અંતે પ્રોગ્રામનો અંત જરૂરી છે. તમે જે પણ કંઈ સૂચના લખી એનો અંત જરૂરી છે. એના પછી નવો ટોપિક છે સી ભાષાનો પરિચય. તમને સી ભાષાનો થોડી પરિચય આપી દઈએ. તો સી ભાષાનો પરિચય 1972 માં ડેનિસ એમ રિચીએ AT&T લેબોરેટરી દ્વારા એને વિકસાવવામાં આવ્યું. એના પછી છે તેના પરથી સી પ્લસ પ્લસ, સી હેસ્ટેક, PHP એન્ડ જાવા એવા પ્રોગ્રામ રજૂ કર્યા. એના પછી છે જે સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ ભાષા છે તેના, તે સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ એટલે કે તે માળખાકીય લેંગ્વેજ છે, પ્રોગ્રામિંગ ભાષા છે. એના પછી છે વિધેયને વિવિધ ભાગોમાં વહેંચવામાં આવે છે. આનું ઉદાહરણ તમે 7મા ધોરણમાં ભણ્યા એચટીએમએલ. એચટીએમએલમાં તમારે એવું હતું કે તમે એચટીએમએલ લખો છો, એના પછી બોડી ટેગ લખો છો, તો આને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરતા હતા. તો સેમ આને પણ અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવે છે. એના પછી છે 1990માં સૌપ્રથમ વખત ટર્બો સી પ્લસ પ્લસ પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો. કઈ સાલમાં? 1990માં સૌપ્રથમ ટર્બો સી પ્લસ પ્લસ પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો. સી ભાષાનું મહત્વ, આપણે આગળ નવો ટોપિક જોઈએ સી ભાષાનું મહત્વ. એમાં પહેલું છે સરળ તેમજ જટિલ પ્રકારના પ્રોગ્રામ તૈયાર કરી શકાય છે. સરળ હોય આના પ્રોગ્રામ, આ સી ભાષાના પ્રોગ્રામ એકદમ સરળ હોય છે અને જટિલ એટલે કે તેને બદલી શકાતા નથી. એના પછી છે તેમાં લખેલા પ્રોગ્રામ નાના હોય છે. તમે સી ભાષામાં જે પ્રોગ્રામ લખો છો તે નાના હોય છે. એના પછી છે સી પ્રોગ્રામનું પરિણામ ઝડપથી મળે છે. તમારા પ્રોગ્રામનું જેટલું પણ રિઝલ્ટ કે પરિણામ હોય એ તમને ઝડપથી મળે છે. એના પછી છે વિવિધ પ્રકારની ડેટા ટાઈપ અને ઓપરેટર્સનો ઉપયોગ કરી શકાય છે.
ડેટા ટાઈપ તમે જે પણ કંઈ નાખો છો એ ડેટા અને ઓપરેટર્સ એટલે કે પ્લસ માઇનસ ડિવિઝન મલ્ટીપ્લિકેશન એ બધાનો ઉપયોગ કરી શકાય છે. એના પછી છે કે માળખાગત પ્રોગ્રામિંગની સુવિધા આપે છે. આની પહેલા આપણે જોયું સ્ટ્રક્ચર, એ જ રીતના અહીંયા માળખાગત પ્રોગ્રામિંગ પ્રોગ્રામની સુવિધાઓ આપે છે. એના પછી આપણે નવો ટોપિક જે સી ભાષામાં પ્રોગ્રામનું માળખું, માળખું એટલે કે સ્ટ્રક્ચર પણ તમે કહી શકો. તો સી ભાષાના પહેલા ત્રણ માળખા છે. એમાં પહેલું છે દસ્તાવેજીકરણ. દસ્તાવેજીકરણ એટલે શું? દસ્તાવેજીકરણમાં એવું છે કે કમેન્ટ એટલે કે નોંધ ઉમેરવા માટે તમે કોઈ પણ કમેન્ટ લખો. આમાં તમે પ્રોગ્રામનું નામ પણ પહેલા લખી શકો છો, પણ એ નામ લખવા માટે તમારે સ્લેશ સ્ટાર અહીંયા પ્રોગ્રામનું નામ અને એન્ડમાં સ્ટાર સ્લેશ કરવો કમ્પલસરી છે, નહીં તો પ્રોગ્રામમાં એરર બતાવશે. એના પછી છે કમેન્ટ થી વાંચન ક્ષમતા અને સમજણ શક્તિ વધે છે. મતલબ કે તમે જે પણ કંઈ કમેન્ટ લખી છે એનાથી શું થશે કે સામેવાળો જે હશે એને ખબર પડી જશે કે તમારો આ પ્રોગ્રામ છે અને એને જે તમે જે પ્રોગ્રામમાં ડિફાઈન કર્યું છે એને જલ્દી તમને પૂછવું પડશે નહીં અને એ સમજી જશે કે પ્રોગ્રામ સામે છે. એના પછી છે ચલ. ચલ ચલના બે પ્રકાર છે, આમાં સ્થાનિક ચલ અને વૈશ્વિક ચલ. સ્થાનિક ચલ તમે જે પણ કંઈ છગડિયા કૌંસમાં લખશો એ બધું સ્થાનિક ચલમાં આવશે અને વૈશ્વિક ચલમાં છે પ્રોગ્રામના વિસ્તારની બહાર વ્યાખ્યાયિત કરવામાં આવે છે. પ્રોગ્રામની પહેલા તમે જે પણ કંઈ ડિફાઈન કરશો, મતલબ કે છગડિયા કૌંસની ઉપર તમે જે પણ કંઈ ડિફાઈન કરશો એ બધું આવશે વૈશ્વિક ચલમાં. એના પછી છે થર્ડ નંબરે અચળ. અચળ એટલે શું? સાંકેતિક અચળનો સમાવેશ કરવામાં આવે છે. આમાં અચળ એટલે કે ઉદાહરણ તરીકે આપણે પાય લઈએ, પાયની કિંમત છે 3.14, જેને આપણે બદલી શકતા નથી એને કહેવાય અચળ. એના પછી છે ફાઇલ ઉમેરણ વિભાગ. ફાઇલ ઉમેરણ વિભાગમાં છે હેડર ફાઇલને ફાઇલ ઉમેરણ વિભાગ હેઠળ ઉમેરવામાં આવે છે, જેનું એક્સટેન્શન છે .h. તમે જ્યારે આ ખાસ તમારે યાદ રાખવું પડશે કે ફાઇલનું એક્સટેન્શન છે .h. એની વાક્ય રચના છે હેશટેગ ઇન્ક્લુડ કૌંસમાં આપણે ત્રણ ભાગ હતા, એમાં પહેલું જોયું આપણે વૈકલ્પિક વિભાગ, હવે બીજા નંબરે જોવાનો છે ફરજિયાત વિભાગ. ફરજિયાત વિભાગમાં છે સી ભાષાનું અમલીકરણ મેઇન વિધિથી થાય છે. તમારે આ ખાસ યાદ રાખવું પડશે કે સી ભાષાનું અમલીકરણ મેઇન વિધિથી થાય છે. મેઇનની પાછળ જે કૌંસ છે એને તમે ફંક્શન કહી શકો છો, બરાબર. એના પછી છે પ્રોગ્રામનું નિયંત્રણ મેઇન વિધિને મોકલવામાં આવે છે, ત્યારબાદ અન્ય ક્રિયાનો અમલન કરવામાં આવે છે. સૌથી પહેલા જ્યારે પ્રોગ્રામ ચાલુ કરો ત્યારે એ પહેલા ક્યાં જશે? મેઇનમાં, મેઇન વિધેયમાં જશે. એના પછી અન્ય ક્રિયામાં એને અમલ કરવામાં આવે છે. એમાં મેઇન વડે તથા અન્ય વિધાન એટલે કે આ છગડિયા કૌંસની વચ્ચે ઉમેરવામાં આવે છે. આ બંને વિધાન ફરજિયાત છે. એના પછી ત્રીજા નંબરે છે ઉપયોગકર્તા વ્યાખ્યાયિત વિભાગ. એમાં ત્રીજા નંબરે ઉપયોગકર્તા વ્યાખ્યાયિત વિભાગ. એમાં છે ઉપયોગકર્તાની જરૂરિયાત મુજબ જે વ્યાખ્યાયિત કરવામાં આવતા વિધેયને ઉપયોગકર્તા વ્યાખ્યાયિત વિધેય કહે છે. મતલબ કે ઉપયોગકર્તાની જે જરૂરિયાત હોય અને જે જરૂરિયાત મુજબ એ વ્યાખ્યાયિત કરે વિધેયને એ બધાને તમે કહી શકો છો ઉપયોગકર્તા વ્યાખ્યાયિત વિભાગ. એના પછી છે સી ભાષામાં વિધેય. પહેલા સી ભાષામાં વિધેય ટોપિક સમજીએ. એમાં આપણે પહેલા સમજીશું વિધેયની વ્યાખ્યા. વિધેયની વ્યાખ્યા શું છે? પ્રોગ્રામને સી ભાષામાં પ્રોગ્રામને નાના નાના વિભાગમાં વહેંચવાની સુવિધાને વિધેય કહે છે. આ તમારે ખાસ યાદ રાખવાનું કે પ્રોગ્રામને નાના નાના વિભાગમાં વહેંચાય એ બધાને શું કહેવાય? વિધેય કહેવાય. એના પછી આગળ જઈએ તો વિધેયના બે પ્રકાર છે. પહેલું છે આંતર પ્રસ્તાવિત વિધેય અને બીજું છે ઉપયોગકર્તા નિર્મિત વિધેય. એમાં પહેલું જોઈશું આંતર પ્રસ્તાવિત વિધેય. તો આંતર પ્રસ્તાવિત વિધેયમાં શું હોય? ઇનબિલ્ટ ફંક્શન. એ શું છે કે જે પ્રોગ્રામમાં અવેલેબલ જ હોય, ઉપલબ્ધ જ હોય એને કહેવાય ઇનબિલ્ટ ફંક્શન. એનું ઉદાહરણમાં છે પ્રિન્ટર. પ્રિન્ટરમાં તમે પ્રિન્ટરનો મતલબ શું છે કે તમારે કોઈ વેલ્યુ પ્રિન્ટ કરાવી છે તો એના માટે તમે પ્રિન્ટરનો ઉપયોગ કરી શકો છો. સેમ એના પછી છે ઉપયોગકર્તા નિર્મિત વિધેય. તો એમાં છે યુઝર ડિફાઇન્ડ ફંક્શન એટલે કે આમાં એવું છે કે જરૂરિયાત અનુસાર તૈયાર કરવામાં આવતા વિધેયને
ઉપયોગકર્તા નિર્મિત વિધેય કહે છે એટલે કે યુઝરને જે વિધેયની જરૂર હશે એ જ વિધેયનો ઉપયોગ કરશે એને કહેવાય ઉપયોગકર્તા નિર્મિત વિધેય એમાં ઉદાહરણ તરીકે છે મેઇન ફંક્શન એના પછી આપણે જોવાનું છે સી ભાષામાં પ્રોગ્રામ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો તમે જે સી પ્રોગ્રામ લખો છો એ કેવી રીતના લખો ક્યાં એરર આવશે ક્યાં એરર નહીં આવે એ કેવી રીતના થશે એની આપણે આજે ધ્યાનમાં રાખવાની બાબતો જોઈએ પહેલું છે ગમે ત્યાં કમેન્ટ તમે ઉમેરી શકો છો કમેન્ટ ગમે ત્યાં ઉમેરી શકો તમે કોઈ ફંક્શન ડિફાઈન કરતા હોય તેની બાજુમાં તમે લખી શકો કે આ ફંક્શન આના માટે છે અને એને પહેલા તમે પ્રોગ્રામની વ્યાખ્યા લખતા હોય તો ત્યાં પણ તમે એમાં કમેન્ટ ઉમેરી શકો છો એના પછી છે હેડર ફાઇલને મેઇન વિધેયની પહેલા ઉમેરવામાં આવે છે હેડર ફાઇલ હમણાં આપણે જોયું હેડર ફાઇલ બે છે એક કોન્યો ડોટ એચ અને સ્ટોડિયો ડોટ એચ તો એ બે તમે મેઇનની પહેલા ઉમેરવામાં આવે છે એના પછી છે સી પ્રોગ્રામમાં મેઇન વિધેય જરૂરી છે સી પ્રોગ્રામ લખો જ્યારે પણ ત્યારે આ મેઇન વિધેય લખવો જરૂરી છે ના મેઇન વિધેય ક્યાં લખાશે બે હેડર ફાઇલ પછી પહેલા લખાશે એના પછી છે મેઇન મેઇન ફંક્શન પછી શરૂ કરવામાં આવતા છગડીયા કૌંસથી કરવામાં આવશે મતલબ કે આ મેઇન ફંક્શન તમે જે લખી દીધું એના પછી જે પણ તે ચાલુ કરશો એ પહેલા આ છગડીયા કૌંસથી ચાલુ થશે જ્યારે તમારો પ્રોગ્રામ કરશે ત્યારે એ છગડીયો કૌંસ આવી રીતના કમ્પ્લીટ થશે અહીંયા છગડીયો કૌંસ ચાલુ કર્યો અહીંયા તમે પ્રોગ્રામ ડિફાઈન કરો અને લાસ્ટમાં એને છગડીયા કૌંસને કમ્પ્લીટ કરવો પડશે એના પછી છે સી ભાષા સ્મોલ એબીસીડીમાં એટલે કે નાની એબીસીડીમાં લખવામાં આવે છે બે શબ્દો વચ્ચે ઓછામાં ઓછી એક જગ્યા જરૂરી છે તમે બે શબ્દો લખો એમાં એક જગ્યા છોડવી જરૂરી છે જો તમે એ નહીં કરો તો તમારા પ્રોગ્રામમાં એરર આવશે એના પછી છે તમે જે પણ તે વાક્ય લખ્યું એના એન્ડમાં અર્ધવિરામ ચિહ્ન એટલે કે અર્ધવિરામ ચિહ્ન જરૂરી છે જો તમે આ ડિફાઈન નહીં કર્યું હોય તો તમારા પ્રોગ્રામમાં તમને એરર બતાવશે હવે તમે આ ચેપ્ટર 4 સી ભાષાનો પરિચયમાંથી ઘણું બધું શીખ્યા હશો આના પછી હવે આપણે છે પ્રેક્ટિકલ એ પ્રેક્ટિકલ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું